દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જનલક્ષી વિકાસ કાર્યોથી પ્રેરાઈ અને આજરોજ વિસનગર વિધાનસભાના સુપ્રસિદ્ધ વાડીનાથ મહાદેવ મંદિરના તરફ ખામે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગામના સરપંચ, પૂર્વ ડેલિગેટ, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ સમાજના આગેવાનો અને હોદ્દેદારો તેમજ તરફ ગામના 3500 થી 4000 મતદારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા મતદારોને પાર્ટીનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજના આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમે વિકાસની રાજનીતિ કરવા આવીએ છીએ, જેમાં ગામનો વિકાસ થાય તરફ ગામના નાગરિકોમાં કોઈ પણ નવા તેમજ બાકી રહેલ પ્રશ્નોનું નિરાકરણ થાય અને મારા તરફ ગામના નાગરિકો વિકાસની યાત્રામાં કદમથી કદમ મિલાવી અને સાથે ચાલે તે માટે હું આવ્યો છું. આજના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીશભાઈ રાજગોર, મહેસાણા લોકસભા સીટના સંયોજક સંજયભાઈ દેસાઈ, પક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાગરભાઈ રાયકા, વિસનગર એપીએમસીના ચેરમેન પ્રીતેશભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ પૌરવ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. યાત્રામાં જોડાવું છે. એમનો આગ્રહ ક્યારનો હતો કે તમે આવો, અમે તમારી સાથે નરેન્દ્રભાઈની સાથે આખું ગામ થવા માગીએ છીએ. અને આજે મારે અહીંયા આવવાનું થયું અને તમામ ગામ લોકોનો ઉત્સાહ અને ગામનું એક પણ પરિવાર હવે એવું બાકી બચતું નથી કે જે કોંગ્રેસમાં હોય. તમામે તમામ લોકો વિકાસની રાજનીતિથી અને વિકાસની વિચારધારાથી હવે આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી આ ગામમાંથી પ્લસ મતથી નહોતું નીકળતું, પરંતુ અત્યારે હવે કોંગ્રેસને એક પણ મત ના મળે એ પ્રકારની આજે ગામની અંદર વાતાવરણ પેદા થયું છે અને એક એટમોસ્ફિયર ભગવામય અને મોદીમય આખા ગામનું વાતાવરણ થયું છે. મને લાગે છે કે આવતા સમયમાં આખા ભારતની અંદર જે રીતે વિકાસની રાજનીતિ સાથે સાંસ્કૃતિકવાદ, સનાતનવાદ આ બધાને લઈ અને ભારતની રાજનીતિ જે નવી દિશામાં 21મી સદીમાં આગળ વધી રહી છે એમાં તરફ પણ હવે જોડાઈ રહ્યું છે. અત્યારે જે જોડાયા છે તમામે તમામ કુટુંબના આગેવાનો, તમામે તમામ સરપંચો, અત્યાર સુધી બનેલા તમામ સરપંચો, આજે પૂર્વ ડેલિગેટો, તમામે તમામ આજે જોડાઈ ગયા. ગ્રામની કેટલી સંખ્યા અંદાજિત થતી હશે? અત્યારે જે આગેવાનો જોડાયા એ લગભગ 100 થી 125 જોડાયા છે. આ એવા આગેવાનો છે, કોઈ કુટુંબનો વડો હોય, કોઈ સમાજનો વડો હોય, કોઈ ભૂતકાળની અંદર ગામનું નેતૃત્વ કર્યું હોય, તાલુકા પંચાયતના ડેલિગેટ તરીકે નેતૃત્વ કર્યું હોય, એવા તમામ કોંગ્રેસના તમામ આગેવાનો આજે જોડાઈ રહ્યા છે અને સાથે એમની સાથે આવેલા લગભગ 400 થી 500 જણા આજે જોડાયા છે.